વાત કરીશું ખેરગામ તાલુકાની, અને ખેરગામ તાલુકામાં વેણફળિયામાં આરોગ્યલક્ષી વાત છે. કારણ કે વેણફળિયાનો મોટો સમસ્યા છે કે એમને ત્યાં કચરા માટેની ડમ્પિંગ સાઇટ પંચાયત દ્વારા ખડકી દેવામાં આવી છે, અને આ પંચાયત દ્વારા ગેરકાયદેસર બનાવી દેવામાં આવી છે ડમ્પિંગ સાઇટ. અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગંદકી ફેલાઈ ગઈ છે, અને ખેરગામ ગામનો સંપૂર્ણ કચરો એ વેણફળિયાની ડમ્પિંગ સાઇટ ઉપર નાખવામાં આવે છે. વેણફળિયાના લોકોનું કહેવું છે કે જ્યારે પણ અમે આવીએ છીએ સરપંચને મળવા, તલાટીને મળવા, ત્યારે અમારે આવવાના સૂચનાથી એ લોકો ગાયબ થઈ જાય છે, જતા રહેતા હોય છે. સાંભળવાનું બેહો તો પડે કે નહીં એ લોકોએ? તેનો નિરાકરણ આવે. નયનભાઈ, કેટલા સમયથી આ પ્રોસેસ ચાલે છે? કેટલા સમયથી આ પ્રોસેસ તમે કરાવો છો? કેટલા સમય? ડિસેમ્બર મહિનાથી અમે આમ તો 2018 અટકાવવાની કોશિશ તો કરેલી, પણ તે વખતે પોલીસ ફોર્સનો ઉપયોગ કરેલો પંચાયત ગેરકાયદે, અને તે વખતે પોલીસ બળનો ઉપયોગ કરીને આ લોકોએ ગામ લોકોને ડરાવીને ફરીથી કચરો નાખવાનું ચાલુ કરેલું. આજે તમે અચાનક જ આવ્યા કે કંઈક જાણ કરીને આવ્યા? જાણ કરેલી અમે 22/13/8 એક આવેદન આપેલું. ના, એવું જ નથી, પંચાયતમાં આવવાના હતા. પંચાયતમાં તો એ લોકો હાજર જ નહીં રહે એટલે અમે અચાનક આવ્યા. બરાબર. કારણ કે એ લોકો અમારે આવવાની એ લોકોને ખબર પડે એટલે એ લોકો હાજર જ નથી રહેતા. આજે એવું જ થયું કે એ લોકોને ખબર પડી ગઈ કે અમે આવ્યા છે, એટલે સરપંચ તલાટી તો 10-15 દિવસથી રજા પર છે, રજા આજે આવવાના હતા, એક્સટેન્ડ કરી દીધી અમે આવવાના, એ કંઈ ખબર પડી એટલે. અને સરપંચને ખબર પડી, અમારો ફોને ઉચિત નથી ઉંચકતા, પંચાયત સભ્યોના ફોને નથી ઉંચકતા, અને પંચાયત રેડી ચાલે છે, જવાબદાર વ્યક્તિ પંચાયતમાં બેસતો નથી, અહીંયા હાલે કોઈ નથી, કોઈ અધિકારી. તો પછી તમે શું નિર્ણય કરશો? હવે અમે અમારી રીતે કંઈ આગળના પગલાં વિચારીએ. કચરો બંધ કરવો છે, શું તકલીફ છે તમને? તકલીફ છોકરાઓ સ્કૂલ છોડી દે, બીમાર પડે, કેટલું વાસ આવે, પાણી બગડી જાય, પાણી ઘરમાં બગડી ગયું, આજે હાજર નથી જરણા બેન, એમણે આવવું જોઈએ ને આજે અમારે. તમે વારે વારે અહીંયા આવીને રજૂઆત કરો છો કે કેવું? તો કરતા જ છે ને રજૂઆત, આજે કેટલા મહિનાથી રજૂઆત કરતા છે, તો આજે આયેલો, એમણે આવવું જોઈએ ને. વરસાદનું વાતાવરણ છે તો હવે ગંદકી ના હિસાબે કઈ બીમારી જેવું ખરું કે તમારે? આજે છોકરા બીમાર પડે, સાચી વાત તમને કહી, ડેન્ગ્યુ ચાલુ થઈ ગયા, સરકારી માં તમે ગયા છો તો કઈ રિપોર્ટ ને એવા કઢાવ્યા છે? એક ખાડા ની અંદર પ્લાસ્ટિક બળેલું છે, બધું અંદર નાખેલું છે, અંદર મરેલા ઢોર બી નાખેલા છે, અંદર મને કૂતરા બેલા છે, નાખેલા છે મરેલા, એ ટોટલ ગંધવાડ આખું ગામ એને પડે, દુર્ગંધ મારે છે આખું. તમે ત્યાં જગા પર જાઓ તમને ટકાઈને દુર્ગંધ મારે છે આખું. બધા પાણી ખરાબ થઈ ગયું, અમારે કાર્બન ડાયોક્સાઇડ બધું ટોટલ, આજુબાજુ કલમની વાડીઓ છે અમારી, બધી વાડી અમે ખેડૂત છો, ટોટલ વાડીઓ અમારી આખી ખરાબ થઈ ગઈ. જિગ્નેશ પટેલ, ડેપ્યુટી સરપંચ ખેરગામ ગ્રામ પંચાયત. હાલમાં જે વેણફળિયામાં જે કચરાનો મોટો પ્રશ્ન, સળગતર પ્રશ્ન છે, એ બાબતે આજે એ લોકો પંચાયત ઉપર મોટી સંખ્યામાં આવ્યા હતા, પરંતુ સરપંચ શ્રી હતા, મારી ટેલિફોનિક ચર્ચા થઈ તો એ કંઈ નવસારી મિટિંગમાં છે એવું કીધું. હાલમાં તો એ બધાને મારી હિસાબે હું વાત કરી અને સરપંચ જોડે હું ચર્ચા કરી, પછી તમને યોગ્ય જવાબ હું મળે હિસાબે સરપંચ જોડે ચર્ચા કરીને પછી એમને જણાવીશ કે ક્યારે સરપંચ તમારી જોડે ચર્ચા કરશે, ક્યારે મળશે તે. એટલે હાલમાં તો એમને સમજાવટથી એ લોકો હાલ સમજ્યા છે, અને એમણે એવું કીધું છે કે અમને સમય આપો સરપંચ જોડે ચર્ચા કરવાનો, તો અમને ખ્યાલ આવે કે અમારા પ્રશ્નો શું છે, એમના પ્રશ્નો શું છે. બરાબર. એટલે હાલમાં તો એ મામલો હાલ થાળે પડ્યો છે. પડ્યો છે હાલમાં. હા, પણ એ લોકો સરપંચને મળવાની અપેક્ષા રાખે કે મિટિંગની અપેક્ષા રાખે છે? મિટિંગની અપેક્ષા રાખે છે, સરપંચ જોડે ચર્ચા કરવાની અપેક્ષા એ લોકો રાખે છે. બરાબર. આટલી માંગ એ લોકો કેટલા સમયથી કરી રહ્યા છે?
હાલ ઘણા સમયથી કંઈ અરજી અને રજૂઆતો લેખિત રજૂઆતો એમણે કરી એવું હાલ મને જાણવા મળ્યું છે. એમના દ્વારા દરેક ડિપાર્ટમેન્ટમાં કંઈ લેખિત રજૂઆત પણ કરી છે ગામના લોકોએ. ખેરગામ ગામની ડમ્પિંગ સાઇટ જે વેણ ફળિયામાં આવી છે એ ડમ્પિંગ સાઇટના લીધે આજુબાજુના વિસ્તારના ઘણા લોકો બીમાર થઈ ગયા છે. કારણ કે બીમારીનું ઘર ગંદકી જ હોય છે અને સરકાર જ્યારે મોટા મોટા રોગો ઉપર પ્રતિકારક કરવા રોગો ઉપર જ્યારે નિયંત્રણ લાવતી હોય છે ત્યારે સફાઈ ઉપર પહેલાં ધ્યાન આપતી છે, પણ ખેરગામના વેણ ફળિયાના લોકો ઉપર કેમ ધ્યાન નથી આપતી એક વિચારવા જેવી બાબત છે. કારણ કે ખેરગામના લોકોની સાથે પૂછપરછ કરતા રિપોર્ટર ચંપક પટેલે પૂછ્યું કે તમારા વિસ્તારમાં બીમારીની સમસ્યા શું છે, તો એમણે કીધું કે અમારે એટલા બધા બીમાર પડ્યા છે કે અમારે સરકારી દવાખાનાથી પ્રાઇવેટ દવાખાના સુધી ઘરના એક એક સભ્ય જઈ આવ્યા છે. કારણ કે આ ડમ્પિંગ સાઇટમાં કચરો અને ગંદવાડના લીધે અમારા સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, પણ સરકાર અને સરકારના ચૂંટાયેલા ચુનિંદા અધિકારીઓ પણ આ સમસ્યા સાંભળતા નથી. તો હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં પાછા ખેરગામના લોકો હલ્લા બોલ કરશે કે પછી ચૂંટાયેલા સરપંચ કે પછી અધિકારીઓ આના ઉપર કાર્યવાહી કરશે.